वेलकम ऑल स्टूडेंट्स, धोरण 9 गणित, स्वाध्याय 1 संख्या पद्धति। एमां स्वाध्याय पोथीनी चर्चा करीए छीए। विभाग ए, विभाग ए में प्रथम 3 प्रश्नों अभ्यास आपणे अगाउना वीडियोज में जोयो। अत्यारे आपणे क्वेश्चन 4, एक शब्द के वाक्य के अंक में जवाब आपो। एमां सौथी पहेलुं, जो x ना आधार पर एक षष्ठमांश बराबर 64 ना आधार पर एक 32 होय तो x नी किंमत शोधो। मैं लख्यु छे x बराबर 8, पण एनी गणतरी करी जुओ। x ना आधार पर एक 16 घात बराबर 64 ना आधार पर एक 32 घात। तो मैं अहीं बुद्धि दौड़ाई, मारे जो एक 16 छे, पण अहीं 16 लेवो तो शुं करवानुं, 8 नो वर्ग 2 ना छेद में 32 એટલે 1 ના છેદ માં 16, ઘાત સરખી છે તો આધાર કેવા છે સરખા હોય તો x નું મૂલ્ય 8 આવશે, જે આપણે અગાઉ ઓલરેડી લખેલું છે। એક જ આઈડિયા લીધો 8 નો વર્ગ, ને 4 નો ઘન ન કરાય, હ એવું પણ કરવું પડે જો પરિસ્થિતિ હોય તો। સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો હું એનું બીજું ચલાવું છું। चतुर्थ मूल में 49 की माइनस 2 घात की किंमत शोधो। एक सप्तमांश पर डायरेक्ट ना हो बेटा, एना माटे शिक्षके मेहनत करी हो। जुओ के रीते तमारी समक्ष रकम छे, चतुर्थ मूल में 49 की माइनस 2 घात। सर्वप्रथम मैं 49 की माइनस 2 घात हो एटले 1 ना छेद में 49 नो वर्ग लख्यो। हवे 49 छे 7 नो वर्ग छे, एनी आ 2 घात એટલે 7 ની કેટલી ઘાત થાય, 4 ઘાત થાય, બરાબર। હવે એનું ચતુર્થમૂળ એટલે 1 ની પણ 1 ચતુર્થાંશ ઘાત, આ 7 ની 2 ગુણ્યા 2 એટલે 4 ઘાત ગુણ્યા 1 ચતુર્થાંશ, આ 4 4 ઉડી જાય, બરાબર। 4 4 ઉડી જાય એટલે 1 ની 1 ચતુર્થાંશ ઘાત 1, અને અહીં આવશે 7। એટલા માટે આપણે જવાબ લખેલો છે 1 સપ્તમાંશ। શાંતિથી બીજા દાખલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે ત્રીજા દાખલામાં જઈએ। દાખલા સ્વાધ્યાય પોથીમાં ક્યાંય ગણી નહીં આપ્યા હોય, જો તમે આ ન ગણી શકો તો। હવે આગળ એનું ત્રીજું, બે ના આધાર ઉપર 0 ગુણ્યા 8 ના આધાર ઉપર 0 છેદમાં 5 ના આધાર ઉપર 0 ની કિંમત શોધો। મેં ડાયરેક્ટ લખ્યું છે 1, શું કામ? તો આપણી પાસે કિંમત છે કે આધાર કોઈ પણ હોય, ઘાત 0 હોય તો જવાબ 1 આવે છે। આધાર કોઈ પણ હોય, ઘાત 0 હોય તો જવાબ શું આવે છે, 0 આવે છે। મને તમને આ ત્રીજી વખત બતાવતાય કોઈ સંકોચ થતો નથી। એના આધાર ઉપર 0ની કિંમત શું છે, 1 થાય, એના આધાર ઉપર 0 બરાબર 1। આધાર 15 કરોડ હોય, ઘાત 0 એટલે 1 થઈ જાય। તો બેટા 2 ના આધાર ઉપર 0 ગુણ્યા 8 ના આધાર ઉપર 0 છેદમાં 5 ની 0, 1 ગુણ્યા 1 છેદમાં 1, 1 1 1 એટલે 1, એટલે એનો જવાબ આવે છે 1। સ્ક્રીનશોટ લઈ લેજો સ્વાધ્યાય પોથી। હવે એનું ચોથું, વર્ગમૂળમાં 12 ગુણ્યા વર્ગમૂળમાં 8 છેદમાં વર્ગમૂળમાં 6 ની કિંમત શોધો। બેટા વર્ગમૂળમાં 12 એટલે 4 તેરી 12, વર્ગમૂળમાં 8 એટલે 4 દુ 8। ઘણા કહેશે કે અહીંયા 6 દુ 12 કા ના લખ્યા, વર્ગમૂળ ના નીકળી શકે એટલે જો આ પૂર્ણ વર્ગ છે, અહીંયા વર્ગમૂળ 6, 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 3, 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 2, 2 ને 2 4, વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 6, વર્ગમૂળ 6 વર્ગમૂળ 6 ઉડે એટલે 4। હું તમને આની બીજી રીત કહી દઉં, મેં જવાબ 4 લખ્યો, વર્ગમૂળ 12 ગુણ્યા વર્ગમૂળ 8 એના છેદમાં વર્ગમૂળ 6, 12 8 96 છેદમાં વર્ગમૂળમાં 6, બરાબર છે। હવે બેટા 16 ગુણ્યા વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 6, વર્ગમૂળ 6 વર્ગમૂળ 6 ઉડે, વર્ગમૂળ 16 હોય એનો જવાબ આવે 4। થઈ ગયો, એટલે મેં 4 લખ્યા, પહેલાં 4 આપણે જોયા।
સ્ક્રીનશોટ લઈ લેજો બે રીતે. હવે આગળ પાંચમો, વર્ગમૂળમાં 1.25 ના છેદમાં 144 ની કિંમત શોધો. બેટા બરાબર, એનો જવાબ છે 1.1 ના છેદમાં 12. આ જવાબ છે, આન્સર છે હો બેટા. હવે 144 વત્તા 25, આ બેનો ગુણાકાર થશે, એમાં 25 ઉમેરાશે છેદમાં 144. 144 વત્તા 25 એટલે 169 છેદમાં 144. 169નું વર્ગમૂળ 13, 144નું 12. તમે આ જવાબ લખો તોય ચાલે. આને આવી રીતે લખાય, 1 ના છેદમાં 1.12, 12 × 12 વત્તા 1 છેદમાં 12. આ પણ ચાલશે, આ પણ ચાલશે. આ મોટે ભાગે આપણે કરતા હોય. સ્ક્રીનશોટ લઈ લેજો, પછી હું તમને નવું કરાવું છું. છઠ્ઠું, હવે બાળકો છઠ્ઠું, વર્ગમૂળમાં 48 છેદમાં વર્ગમૂળ 147 સમય સંખ્યા છે કે અસમય સંખ્યા? તો વર્ગમૂળ 48 છેદમાં 147. બેટા 48 એટલે 16 તેરી, કારણ કે 16 પૂર્ણ વર્ગ છે. એમ તો 24 2 થાય, 24 અને 2 વર્ગમૂળ ના નીકળી શકે, પૂર્ણાંક સંખ્યા નથી. અને અહીંયા 49 તેરી. હવે બેટા વર્ગમૂળમાં 16 × 3, વર્ગમૂળમાં 49 × 3, વર્ગમૂળ 3 ઉડી જાય, 16નું વર્ગમૂળ 4, 49નું વર્ગમૂળ 7. એ શું છે? 4/7 જે પી છેદમાં ક્યુ સ્વરૂપ છે, તેથી વર્ગમૂળમાં 48 છેદમાં વર્ગમૂળમાં 147 સમય સંખ્યા છે. અને મારો જવાબ અહીંયા છે સમય. હવે છે 2.712નું પી છેદમાં ક્યુ સ્વરૂપ જણાવો. આ જ વિડીયો સ્ક્રીનશોટમાં તમારે આવી જાય છે. સાતમાની રકમ શું કહે છે? સાતમું એની થિયરી સાંભળો, ગણેલો દાખલો, ભલે બે વિડીયો થાય. ધારો કે x = 2.7777, કારણ 2.712 છે. હવે બેટા બંને બાજુ 10 વડે ગુણો, એક જ અંકનું પુનરાવર્તન થાય છે, 10 વડે ગુણો 27.7777. આ પદને આમ લખાય, 27 વત્તા 0.7777. હવે બાળકો એક્સની કિંમત 2 વત્તા 777 છે, તો મેં અહીંયા 27માંથી 2 કાઢ્યા ને અહીંયા લખ્યા 2.77. 25 ને 2 27.777 યાદ લખ્યું કહેવાય, સમીકરણ 1ની કિંમત લેતા. આની 2.777 એટલે એક્સ. પહેલાં આટલો સ્ક્રીનશોટ લ્યો, પછી હું તમને આગળ લઈ જાઉં. બરાબર, આટલો સ્ક્રીનશોટ લ્યો બાળકો. 10x માંથી x જાય તો 25, આ વત્તા એક્સ આ બાજુ ઓછા થઈને જાય, તો 9x = 25. શાંતિથી સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે જોજો આગળ, હો એક જ વિડીયોમાં બીજું આવી જાય. હવે x = 25 ના છેદમાં 9, 9x = 25 ઉપર જોયા, એક્સને સૂત્રનો કરતા કર્યો જે પી છેદમાં ક્યુ સ્વરૂપ છે, તો 2.712 = 25 ના છેદમાં 9. હવે આઠમો, 5ના આધાર ઉપર x = 25 = 125, તો એક્સની કિંમત શોધો. x = 4, 5 ની 4 ઘાત. 5ના આધાર ઉપર x = 25 = 125, 5ના આધાર ઉપર x = 125 × 25. આ 5 આ છે ને 5, 125 એટલે 5નો ઘન અને 25 એટલે 5નો વર્ગ. આધાર સરખા હોય, ઘાતનો સરવાળો થાય, એક્સનું મૂલ્ય આવશે 5. સ્ક્રીનશોટમાં બતાવો, એક્સનું મૂલ્ય આવે છે 5. 8 દાખલા થયા, હવે 9મો અને 10 જોઈએ છે. નવમું, શાંતિથી 4.38338 અનંત વાર એને પુનરાવર્તિત દશાંશ સ્વરૂપમાં દર્શાવો. 4.38 બાર, બેટા 38નું પુનરાવર્તન થાય એટલે 4.38 બાર. સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે એનું 10મું ગણાવું તમારી સ્ક્રીન ઉપર આખું 10મું. 3/11 ને દશાંશ સ્વરૂપમાં કેમ લખાય? 3 ભાંગ્યા 11, ભાગના એટલે ભાગમાં પડ્યું શૂન, પછી શૂન પોઈન્ટ, પછી આવે 30, 11 2 22,
શેષ આવે 8 શૂન્ય, 11 77 શેષ આવે 3 શૂન્ય, 11 22 શેષ આવે 8. તો બાળકો હત્યાવી 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 હત્યા હત્યા આવતા જાય, આમ 3 ના છેદમાં 11 = 0 પણ 27 27 આવે, 0 પણ 27 12 થાય છે. બરાબર, 3 ના છેદમાં 11 = 0 પણ 27 27 આવે, 0 પણ 27 12 થાય છે. ચેક કરો. રેડી? તો આ હતો વિભાગ એનો ચોથો દાખલો. હવે વિભાગ બી શરૂ થાય છે, જે આપણે નવા વિડીયોમાં જોઈએ.